फक्त 4 वर्षनी नानी बाळकीએ રોજો રાખીને અલ્લાહ પાક પાસે દુઆ કરી છે. દેશ કોરોના વાયરસમાંથી મુક્ત બને તેવી અલ્લાહ પાસે દુઆ માંગી. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં મૌલાના રફીક હસનની 4 વર્ષની બાળકી જેનું નામ છે અફિકાબાનુ, 6 વર્ષનો દીકરો છે જેનું નામ છે મોહમ્મદ ફૈન, આ બંને ભાઈ બહેને એક દિવસના રોજા રાખ્યા છે, પરંતુ પોતાના માટે નહીં વિશ્વ શાંતિ માટે. અલ્લાહ બારગાહમાં હાથ ફેલાવી દુઆ માંગી છે કે કોરોનાથી દેશ અને વિશ્વ મુક્ત બને. અલ્લાહ પાસે દુઆ માંગી છે. કોરોનાની બીજી લહેર જે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે, ઉનાળાની ગરમી સામે પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે. આવી આકરી ગરમીમાં રોજા રાખવા ખૂબ જ મુશ્કેલ હોય ત્યારે 4 વર્ષની બાળકી કે તેણે જો રોજા રાખીને દેશ અને રાજ્યમાં કોરોના નામના વાયરસે જે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના કેરને મટાડવા રોજા કરી દુઆ માંગી છે. મૌલા રફીક હસન પણ પવિત્ર રમઝાન માસમાં રોજા રાખવા એ ખૂબ જ આકરી કસોટીમાંથી પસાર થવું પડવાનું જણાવી રહ્યા છે. સવારથી સાંજ સુધી પાણીનું એક પણ ટીપું પીવાતું નથી ત્યારે તેમના જણાવ્યા અનુસાર મારી દીકરી અફિકા બાનુ જે પ્રથમવાર રોજું રાખ્યું અને ત્યારે એનું મનોબળ અને અલ્લાહ પ્રત્યેનો વિશ્વાસ અહીં જોવા મળ્યો. 6 વર્ષના મોહમ્મદ સૈફને પણ એક દિવસ માટે રોજા રાખીને કોરોનામાં લોકો માટે અલ્લાહ પાસે દુઆ કરી છે. મહત્વનું છે કે કોરોના કાળમાં દિયોદર ખાતે મૌલાના રફીક મેમણની 4 વર્ષની નાની દીકરી અને 6 વર્ષના દીકરાએ એક દિવસ રોજા રાખીને કોરોના મહામારીથી દેશ અને વિશ્વને બચાવવા માટે રોજા કરી કોરોનાથી મુક્ત થવા માટે દુઆ કરી છે. આજે અમારે રમઝાન માસ ચાલી રહ્યો છે અને પૂરો પણ થવા આવ્યો છે, ફક્ત 2-3 રોજા બાકી છે. તો અમે વિચાર્યું કે આ રમઝાન માસના અમે જ્યારે 30 રોજા રાખીએ છીએ ત્યારે અમારા ઘરની અંદર બી નાના નાના ભૂલકા છે, 2 બાળકો છે, 1 6 વર્ષનો છોકરો અને 1 4 વર્ષની છોકરી. તો અમારી ચાહત હતી કે લોકો પણ અત્યારથી રોજા રાખે. અને આજ આપણે જોઈ રહ્યા છીએ કે આજ સમગ્ર દેશની અંદર કોરોના મહામારી જેવી બીમારી ચાલી રહી છે, કે આ એક રમઝાનનો મુબારક મહિનો હતો કે જેના અંદર અમે માલિકની જેટલી ઈબાદત કરવા માંગતા હતા તેટલી કરી શકીએ છીએ. એટલે અમે ઈબાદત કરીને આ કોરોનાને હરાવવા માંગતા હતા કે કંઈ કરતાં માલિક રાજી થઈ જાય, અલ્લાહ રાજી થઈ જાય અને કોરોના જેવી બીમારી સમગ્ર દેશમાંથી હટી જાય. એટલે અમે ચાહ્યું કે અમારા નાના નાના છોકરા જે છે બે, એ પણ એક રોજું રાખે અને માલિક સામે દુઆ કરે. તેમને પણ રોજું રાખી માશા અલ્લાહ અને અલ્લાહ સામે દુઆ કરી કે કોરોના જેવી મહામારી બીમારી પૂરા સમગ્ર દેશમાંથી હટી જાય. અને બીજો મકસદ એ હતો કે આવા નાના નાના બાળકો અત્યારથી જો રોજા રાખશે તો મોટા થઈને એમના માટે રોજું રાખવું આસાન થશે. અને બીજા ઘણા એવા લોકો છે જે રોજા નથી રાખી શકતા એક નાની નાની બાબતમાં, તો આવા નાના બાળકોથી એ પણ શીખ લઈ શકે કે આવા નાના બાળકો જો 4 વર્ષના અને 6 વર્ષના અને 5 વર્ષના છોકરાઓ છોકરીઓ રોજા રાખી શકે તો અમે મોટા થઈ અને અમે કેમ રોજા ના રાખી શકીએ. કિશોર નાયક, GTV ન્યૂઝ, દિયોદર.